સુરતમાં હાલ આરોગ્ય ક્ષેત્રે અનેક સફળતાઓ થઈ છે ત્યારે સુરતના ઉધના દરવાજાથી નવસારી સુધીના રહીશો માટે ઉન વિસ્તારમાં અદતન 150 બેડની અમીના હોસ્પિટલ શરૂ થઈ છે જે અદતન સાધનો સાથે સારવાર કરાઈ રહી છે અમીના હોસ્પિટલ ખાતે રવિવારે સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અમીના હોસ્પિટલની કામગીરી તથા અમીના હોસ્પિટલ દ્વારા આવનારા સમયમાં કઈ કઈ સેવાઓ શરૂ કરનાર છે તે અંગે માહિતી અપાઈ હતી ઉન વિસ્તારમાં રહેતા અને આજુબાજુના વિસ્તારમાં લોકો માટે હાલ તો અદતન અમીના હોસ્પિટલ એક આશાનું કિરણ છે મારું નામ ડૉક્ટર એઝાઝ અશરફ બીડીવાલા છે હું એક જનરલ પ્રેક્ટિશનર છું ઉધનામાં પ્રેક્ટિસ કરું છું લિંબાયતમાં આજે હું ઊભો છું અમીના સાર્વજનિક હોસ્પિટલ ઉનમાં અને આ હોસ્પિટલના એક્ઝેક્ટલી સામે મોડલ ટ્રસ્ટ તરફથી એક ગર્લ્સ કોલેજનું પ્લાનિંગ થઈ રહ્યું છે જે તમે બિલ્ડિંગ જોઈ શકો છો અંડર કન્સ્ટ્રક્શન છે એના અંદર પેરામેડિકલ કોર્સીસ નર્સિંગ કોલેજ અને ડિગ્રી કોલેજીસ બીએ બીકોમ બીએસસી જે પણ પછી JEE નીટની પ્રિપરેશન એસ્પેશિયલી ફોર ગર્લ્સ જ છે આ તાકે કન્યાઓનું શિક્ષણ પણ સારી રીતે થઈ શકે એના માટે મારા સાથે બે જણા ઊભા છે એક સૈયદ સાહેબ છે અને એક અસગરભાઈ કાપડિયા છે અસગરભાઈ એ લોકો પોતે પણ આમાં ટ્રસ્ટી તરીકે છે મોડલ ટ્રસ્ટમાં એ પણ તમને કંઈક કોલેજના બારામાં કહેશે હું લગભગ સમજણને 2003થી અમે લોકો આ જમીન પરચેસ કરી હતી અને પ્લાનિંગ હતું કે ભાઈ એજ્યુકેશન માટે જે પ્રોગ્રેસ કરવું જોઈએ તો દરેકના વિચારો લઈને પછી અમે એક ટ્રસ્ટ કાયમ કર્યો હતો મોડેલ ટ્રસ્ટ તરીકે અને પછી અમે એક વિચાર્યું કે ભાઈ છોકરીઓને જે ડિસકન્ટિન્યુ થઈ ગયા છે તેના માટે પ્લાનિંગ કરીએ અને એના માટે ગર્લ્સ કોલેજનું અમે પ્લાનિંગ કર્યું છે તો બસ હવે અમારો એ જ છે ટાર્ગેટ કે લગભગ 30 કરોડ્સનો પ્રોજેક્ટ છે અમારો લગભગ 9 કરોડ્સ રૂપિયા તો લગભગ વપરાઈ ગયા છે આ બે બિલ્ડિંગ છે સાથે હોસ્ટેલનો પ્રોજેક્ટ બી અમારો સાથે છે તો લોકો શું કે બહારની છોકરીઓ અહીંયા આવે તો અહીંયા રહી શકે અને પોતાનું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે અને આ સાર્વજનિક છે દરેક માટે છે